नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સમાચાર પર વિગતવાર નજર કરીને સૌપ્રથમ શરૂઆત કરીએ તો ગુજરાતમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. ગુજરાત એટીએસ ને વધુ એક સફળતા મળી છે. ગુજરાત એટીએસ દ્વારા દ્વારકા ખાતેથી ડ્રગ્સનો વધુ જથ્થો જપ્ત કરાયો છે. અગાઉ જપ્ત કરેલ 120 કિલો ડ્રગ્સના કેસમાં તપાસ કરી રહેલ એટીએસે વધુ 24 કિલો ડ્રગ્સ કબજે કર્યું છે. ગુજરાત એટીએસે અનવર ઉર્ફે અનુ મુસા પટેલિયા રહેણાંક નાવંદરા તાલુકો જામ કલ્યાણપુરના, તેમજ વાત કરીએ તો તેના મકાનમાંથી અંદાજે 24 કિલો ગેરકાયદેસર હિરોઈનનો જથ્થો ઝડપી લેવાયો છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજિત 120 કરોડ રૂપિયા છે. આ મામલે લોરેન્સ બિશ્નોઈ ગેંગના ભારત ભૂષણ શર્મા ઉર્ફે ભોલા શૂટર અને અંકિત જાખડ ની રાજસ્થાનથી, તેમજ ઈશા રામના પુત્ર હુસેન રામ ની જામનગરના જોડિયાથી અટકાયત કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોનાના 54 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ 16 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 28, સુરત કોર્પોરેશનમાં 7, વડોદરામાં 7 અને રાજકોટમાં 3 કેસ નોંધાયા છે, જ્યારે રાજ્યમાં કોરોનાથી એક પણ મૃત્યુ નથી થયો. સંસારમાં આગળ વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાઈ, જેમાં ગ્રામીણ વિકાસ યોજના મુદ્દે ચર્ચા થઈ. આ બેઠકમાં 18, 19 અને 20 નવેમ્બરના ગ્રામીણ વિકાસ યાત્રા નીકળશે તેવી માહિતી રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આપી. રાજ્યમાં બીજો ડોઝ ન લેનાર 65 લાખ લોકો બાકી હતા, જેમાંથી 55 લાખ લોકોએ વેક્સિન આપી દેવાઈ છે. કેબિનેટ બેઠક બાદ આ ધોરણ 1 થી 5ની શાળાઓ શરૂ કરવાના સંકેત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યા છે. શ્રી ભૂપેન્દ્રભાઈના સૂચનાથી સમગ્ર રાજ્યની અંદર દરેક જિલ્લામાં 75 ટીમો, 75મો આઝાદીમો આપણો અમૃત મહોત્સવ એ વર્ષ નિમિત્તે એ બનાવવામાં આવશે, અને 75 ગામ એ રોજના લેશે. જિલ્લામાં 600 થી 700 ગામ એ આવતા હોય તો 15 દિવસની અંદર આ હર ઘર દસ્તક એ કાર્યક્રમ સંદર્ભે વેક્સિનેશન આપવાનું એક ભગીરથ કાર્ય એ ગુજરાતમાં શરૂ કરવામાં આવશે. 18, 19, 20 આત્મનિર્ભર ગ્રામ યાત્રા માની મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે અર્જુનસિંહના ચૌહાણના વિભાગમાં આ યાત્રા 3 દિવસ નીકળવાની છે. ગ્રામીણ ક્ષેત્રના લોકોનો વિકાસ, એમની સુવિધાઓ, એમની જરૂરિયાતો અને એમને લાભ પ્રાપ્ત થાય એ હેતુથી ખૂબ બહોળા પ્રમાણમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બધા જ અધિકારીઓને સૂચનાઓ આપી છે, અને એ પ્રમાણે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૂચનાના આધારે 2002 કરોડ રૂપિયાના કામો, લગભગ 42,000 જેટલા લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો એ આ 3 દિવસમાં રાજ્યભરમાં ગ્રામીણ ક્ષેત્ર એમાં આ કામો થશે. આ ઐતિહાસિક કામ એ ભૂપેન્દ્રભાઈના વડપણ નીચેની ભાજપની સરકારમાં એક સાથે 2000 કરોડથી પણ વધારે રૂપિયાના કામો એ થવાના છે. સરકારી સ્કૂલો, સરકારી સ્કૂલમાં ભણતા બાળકો એ ભલે શ્રમિક અને ગરીબ વર્ગના હશે, પણ રાજ્યની સરકાર માની મુખ્યમંત્રીશ્રી અને સરકાર એમની બાજુમાં છે, એમને પણ આગળ જવાનો, એનો વિકાસ કરવાનો અને ઇન્ટરનેશનલ કક્ષાનું પણ એમને ભણતર મળે, એ પ્રકારે ટીચર્સ છે એમની પણ ટ્રેનિંગ મળે એ માટે આજે 6 ધોરણ ઉપરથી એ ઉચ્ચતર માધ્યમિક સુધી એમના MOU એનો આખો એગ્રીમેન્ટ એ 5 અને 6 તારીખે ઇન્ટરનેશનલ એજ્યુકેશન સેમિનાર કે અહીંયા સાયન્સ સિટીમાં કરવાના છે, ત્યારે કેન્દ્રમાંથી શિક્ષણ મંત્રી માનનીય ધર્મેન્દ્ર પ્રધાનજી પણ આવવાના છે, ત્યારે વિશેષ એમનો એગ્રીમેન્ટ એ થવાનો છે.
तो मोंघवारी बेरोजगारी सहित मुद्दे प्रजा ने पड़ी रहे पारावार मुश्किलों सरकार की निष्फलता ने उजागर करने कांग्रेस द्वारा जनजागरण अभियान शुरू करायो छे। जेना भाग स्वरूपे नड़िया शहर इपकोवाड़ा हॉल खाते खेड़ा जिला कांग्रेस समिति द्वारा जनजागरण अभियान नो प्रारंभ थयो। कार्यक्रम की शुरुआत में कांग्रेस प्रमुख अमित चावड़ा आक्षेप करता गांधी गुजरात में जामनगर में गोडसे की प्रतिमा प्रस्थापित करने पर भाजप पर आकरा प्रहारों कराया। जयरे गुजरात कांग्रेस प्रभारी रघु शर्मा जनता अवाज बनी जनसंघर्ष ने शुरू करने आ कार्यक्रम प्रारंभ कर कार्यक्रम में प्रदेश प्रमुख अमित चावड़ा विधानसभा विरोध पक्ष नेता परेश धानाणी सहित अग्रणी उपस्थित रहा था। आज गांधी गुजरात में गोडसे विचारधारा समर्थकों एवं भारतीय जनता पार्टी शासन में गांधी हत्यारा गोडसे प्रतिमाओं मुकाए ये अपना सौना एक शरमजनक चिंता विषय है। जामनगर में आज भाजपा शासकों ज्या कॉर्पोरेशन में भाजपा शासन है, ज्या तालुका पंचायत जिला पंचायत में भाजपा शासन है, ज्या राज्य की सरकार भाजपनी है, ये गुजरातना जामनगर में गोडसे की प्रतिमा मुकाय अने भाजपना शासकों पोलिस अने प्रशासन मूक प्रेक्षक बनी ने जोई रहे। हूँ स्पष्ट मानु छू कि आ गांधी गुजरात में गांधी हत्यारा गोडसे की प्रतिमाओं मुकवानो भाजपनो जे छुपो एजेंडो छे एने अमल में मुकवा माटे केटला भाजपना मड़तियाओ प्रयत्न करे छे। देखिए, पूरे कांग्रेस पार्टी का मेंबरशिप ड्राइव पूरे देश में चल रहा है। संगठन के हमारे चुनाव घोषित हो चुके हैं। मेंबरशिप ड्राइव को गति देने के लिए हम जिलों में तालुका में मीटिंग्स कर रहे हैं और साथ में कांग्रेस पार्टी की वर्किंग कमेटी ने, हमारी पार्टी की अध्यक्ष सोनिया गांधी जी ने, राहुल गांधी जी ने पूरे देश में जन जागरण का अभियान प्रारंभ करने के लिए 14 तारीख से लेकर 29 तारीख तक 15 दिन का हमको कार्यक्रम दिया है। जो देश के सामने आज समस्याएं हैं, चाहे वो महंगाई की है, भ्रष्टाचार की है, कुशासन की है, बेरोजगारी की है, और जो मूलभूत सुविधाएं गरीब आदमी को, मध्यम वर्गी को नहीं मिल रही है, किसान आज सड़क पर बैठा है पिछले 1-1.5 साल से, उन समस्याओं पर हम लोग उन जनता की आवाज़ बनके हमारे कार्यकर्ताओं को मोटिवेट करें और जन संघर्ष की शुरुआत करें, इसके लिए ये प्रोग्राम चल रहे हैं। बुधवारे गांधीनगर कमलम खाते प्रदेश भाजपनी कारोबारी की बैठक मिली थी, जेमा पद्मश्री तेमज पद्मभूषण एवोर्ड प्राप्त करना 7 महानुभवों सम्मान करवामां आव्यो। तो बैठक में विविध महत्वना मुद्दाओं पर चर्चा कराई, साथ ज राजकीय प्रस्ताव रजू करवामां आव्या हता। आगामी समय में विधानसभा की चूंटनी योजना है, साथ ज ग्राम पंचायत ने पण चूंटनी आ रही है। ते पूर्वे ज आज गुजरात प्रदेश भाजपनी कारोबारी बैठक मिली थी। प्रदेश भाजप कार्यालय कमलम खाते योजायेली आ बैठक में 461 जेटला अपेक्षित सभ्यों उपस्थित रहा था। बैठक में आगामी चूंटनी रसीकरण अभियान ने वेगवंतु बनावा संविधान यात्रा अंगे चर्चाओ थी हती। तो आ बाबतों पर जवाबदार महानुभावों संबोधन पण योजाया हता। साथ ज निरामय गुजरात अंगे आरोग्य मंत्री ऋषिकेश पटेले संबोधन कर्यु हतु। तो प्रदेश भाजप उपाध्यक्ष भरत बोगराए राजकीय प्रस्ताव रजू कर्यो हतो, जेमां केन्द्रीय कारोबारी में जे अभिनंदन ठराव पसार करवामां आव्या हता ते अंगे पण चिंतन करवामां आव्यु हतु। साथ ज पेज प्रमुख अंगे पण केन्द्रीय मोवडी मंडळना निर्देशों मुजब काम करवा निर्णय करवामां आव्यो हतो अने आ तमाम प्रोजेक्ट भाजप स्थापना दिवस पहला पूर्ण करवा निर्धार करायो हतो। एक राजकीय ठराव पसार थयो जेमा मात्र 300 दिवसना समयगाळामां 111 करोड लोकोने बिल्कुल विनामूल्ये रसी आपवामां आवी ए बाबतनी चर्चा थई। ए साथे साथे छेल्ला 1.5 वर्षथी जे कोविडना समयमां लगभग 80 करोड लोकोने मफत अनाज आपवामां आव्युं छे अने जेना जे एक ऐतिहासिक घटना है कि 100 वर्ष पूर्वे आवेल महामारी में रोग करता महामारी में भूखमराथी वधारे लोग मर्या हता। आ वक्त भारत में एक पण मौत भूखमराथी थयुं नथी। आ पण एक बहुत ध्यान खेंचे तेवी बाबत छे। आ उपरांत पद्म एवोर्ड में जे प्रकारे लोकोने आ जे ग्रासरूटना लोकोने जे लावामां आव्या अने आ तमाम जे प्रवृत्तिओ जे एनो
પેટ્રોલના ભાવમાં જે મોટા પાયા ઉપર ઘટાડો કરવામાં આવ્યો અને એમાં કોંગ્રેસ શાસિત રાજ્યોએ ઘટાડો ન કર્યો અને માત્ર જ્યારે વધતા હતા ભાવ ત્યારે બૂમાબૂમ કરી અને ખરેખર પ્રજાના હિતમાં તેમને કોઈ રસ નથી એ બતાવ્યું છે તો આ બાબતની પણ ચર્ચા થઈ। तो वही कारोबारी बैठक पूर्वे उद्घाटन समारंभ में गुजरात ना जे सात महानुभावों ने पद्मश्री के पद्म भूषण एवॉर्ड मिले छे ते महानुभावों ने सम्मान करवामां आव्यु हतु। जेमा साहित्यकार शाबुद्दीन राठौर, साहित्य अने शिक्षण क्षेत्र योगदान आपनार डॉक्टर चंद्रकांत मेहता, जाणीता गुजराती कलाकार सरिता जोशी वगैरेनुं प्रदेश प्रमुख सी आर पाटिल, मुख्य प्रधान भूपेन्द्र पटेल सहितना अग्रणीओए मोमेंटो आपीने सन्मान कर्युं हतुं। त्यारे महानुभावोए पण गौरवनी लागणी व्यक्त करी हती। प्रदेश भाजपनी मळेली कारोबारीमां अपेक्षित सभ्यो हाजर रह्या हता। त्रण सेशनमां आ बैठक योजाई जेमां उद्घाटन समारंभमां पद्मभूषण एवॉर्ड मळेला महानुभावोने भाजप पक्ष द्वारा सन्मान करवामां आव्युं हतुं। तो बैठकमां तबक्कावार राजकीय प्रस्तावो पण रजू थया, ते अंगे विचार विमर्श कराया हता। तो प्रदेश प्रमुखनी वेबसाइटनुं लॉन्चिंग पण करवामां आव्युं हतुं। कैमरामेन कल्पेश राणा साथे महिदीपसिंह राठौर, निर्माण न्यूज, गांधीनगर। राजकोट अखिल भारतीय विद्यार्थी परिषद द्वारा पत्रकार परिषद नो आयोजन करवामां आव्युं, जेमां एबीवीपीना सहमंत्री पवन ओझा पत्रकार परिषद संबोधता माहिती आपी हती के सौराष्ट्र युनिवर्सिटी ना योजाना सेनेटनी चूंटणीनो बहिष्कार अमे करी छे अने करीशुं। युनिवर्सिटी द्वारा ऑफलाइन मतदार नोंधणी प्रक्रिया करवामां आवता अमे चूंटणी बहिष्कार निर्णय कर्यो छे। तेमज जणाव्युं के वर्ष 2017 सेनेट माटेनी नोंधणी प्रक्रिया ऑनलाइन माध्यमथी करवामां आवी हती, ते ज रीते 2021 पण ऑनलाइन मतदार नोंधणी करवामां आवे तो आजुबाजुना जिल्लामांथी आवता विद्यार्थीओने राहत थशे। ऑनलाइन माध्यमथी मतदार नोंधणी करवामां आवे तो ज अमारा उमेदवारो चूंटणी लड़शे। युनिवर्सिटीना निर्णय सामे अमे विरोध पण नोंधावीशुं। કે જે આગામી રજિસ્ટર સેનેટ ઇલેક્શન છે તો એ અમારી માંગ પહેલેથી રહી છે કે ઓનલાઈન પ્રક્રિયાથી એનું રજિસ્ટ્રેશન થાય, જેની અંદર પારદર્શિતા જળવાઈ શકે અને દરેક વિદ્યાર્થીઓ એની અંદર ભાગ લઈ શકે, એ અમારી માંગ પહેલેથી રહી છે। પણ હાલ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર જાહેર કરી નિર્ણય કરવામાં આવ્યો કે ઓફલાઈન માધ્યમથી રજિસ્ટ્રેશન થશે, તો એના સંપૂર્ણ રીતે અમે વિરોધમાં છીએ અને અમે આ ઇલેક્શન છે તો એનો અમે સંપૂર્ણપણે બહિષ્કાર કરીશું કે જે આગામી સમયની અંદર ઓનલાઈન પ્રક્રિયાથી નહીં થાય તો આ વિદ્યાર્થી પરિષદ દ્વારા આનો જે આજે ઇલેક્શન છે તો એનો સંપૂર્ણપણે બહિષ્કાર રહેશે। બહિષ્કાર કરવાનું કારણ એ જ છે કે ઓફલાઈન ગયા જે ગયું છેલ્લું લાસ્ટ ઇલેક્શન હતું તો એ પણ ઓનલાઈનના માધ્યમથી હતું, ત્યારે સારી એવું અને કોઈ પણ વિવાદ વગર ઇલેક્શન થયું હતું, તો આ હવે શું કામ નહીં એમ। અને આખા ગુજરાતભરની અંદર ઓનલાઈન પ્રક્રિયાઓથી થાય છે તો આપણા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સૌથી જૂની યુનિવર્સિટી કહેવાય છે, તો અહીંયા શું કામ નહીં? તો ઘણા બધા પ્રશ્નો છે, ઘણા બધા લોકોની અહીંયા માનસિકતા દેખાઈ આવે છે કે શું કરવા માંગે છે, તો એનો સંપૂર્ણપણે અમે વિરોધ અને બહિષ્કાર કરીશું। તો સમગ્ર વિશ્વમાં વસતા કડવા પાટીદારોને કુળદેવી જગત જનની મા ઉમિયા ઊંઝાના અતિ પૌરાણિક મંદિર વર્ષ 1866 બિરાજમાન છે। દર વર્ષે લાખો શ્રદ્ધાળુ મા ઉમિયાના દર્શનાર્થે પધારે છે, ત્યારે કડવા પાટીદારોનું નેતૃત્વ કરતી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા સામાજિક ફરજ નિભાવવાની દિશામાં અગ્રેસર છે। ઊંઝા સંસ્થાન દ્વારા અમદાવાદ શહેરમાં ધર્મ સંકુલ, શિક્ષણ સંકુલ, આરોગ્ય સંકુલ, ભોજનાલય, વિશ્રાંતિ ગૃહ જેવા વિભાગોનું મા ઉમિયાધામ ખાતે નિર્માણ થઈ રહ્યું છે। સમગ્ર પ્રોજેક્ટ અંદાજિત 1500 કરોડના ખર્ચે કુલ 74,000 ચોરસવાર જગ્યામાં બનવા જઈ રહ્યું છે। આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન 20 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થવાનું છે, જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને રાજસ્વી મહેમાનો ઉપસ્થિત રહેવાના છે। શિક્ષણની આધુનિક સુવિધાઓ મળી રહે તે માટે આ પ્રોજેક્ટ મૂકવામાં આવેલ છે। 20 તારીખના ભૂમિપૂજનનો જે કાર્યક્રમ છે એમાં ભૂમિપૂજન કરતા તરીકે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારવાના છે, સમારંભના અધ્યક્ષ તરીકે માન્ય શ્રી નીતિનભાઈ પટેલ પધારવાના છે અને મુખ્ય મહેમાન અમારા અતિથિ તરીકે માન્ય શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ પધારવાના છે। સંસ્થા દ્વારા સંસ્થા સાથે જોડાયેલા તમામ નાના મોટા દાતાઓને અમે આમંત્રિત કર્યા છે, સાથે સાથે સંસ્થાનું જે સંગઠન છે ભાઈઓ અને બહેનો ઉમિયા પરિવાર સંગઠન અને ઉમિયા પરિવાર મહિલા સંગઠનને પણ સમગ્ર ગુજરાત અને ગુજરાત બહારથી
आमंत्रित कर्यु छे। साथे साथे 300 थी पण जे वधारे मंदिरो छे ए तमाम मंदिरनी संस्थाओने पण आमंत्रित करी छे अने समग्र कड़वा पाटीदारना जुदा जुदा समाजो छे शहरी समाजो अने ग्राम समाजोने पण आमंत्रित कर्या छे अने खास विशेष आ दिवसे भूमिपूजनना कार्यक्रम पछी माननीय श्री भूपेन्द्रभाई पटेलनो एमनो अभिवादन समारोह राखवामां आव्यो छे। तो पाटणनी उत्तर गुजरात युनिवर्सिटी द्वारा एमबीबीएसना 3 नापास विद्यार्थीओने पास करवाना कौभाडनी तपास नोंध आवी गयो अने तपासमां गैररीति थई होवानुं सामे आवता शिक्षण विभागे दोषितो सामे पगला भरवानो आदेश कर्यो छे। वर्ष 2018 पाटणनी उत्तर गुजरात युनिवर्सिटी द्वारा लेवायेल एफवाई एमबीबीएस की परीक्षा में केटलाक विद्यार्थीओने रीएसेसमेंटना नामे गैररीति करीने पास करवामां आव्या होवानी ननामी अरजी युनिवर्सिटी ने मळी हती अने आ अरजीना आधारे युनिवर्सिटीए सेनेट सभ्योनी तपास कमिटी तैयार करी हती जे तपासमां केटलाक गैररीतिना तथ्यो मळ्या हता। बीजी तरफ आ मामलो विधानसभा गृहमां पण गूंजता आखरे सरकारे पण तेनी तटस्थ तपास करावा उच्च अधिकारी पंकज कुमार ने सौंपाता अने हवे आ तपास पूर्ण थता तेनो रिपोर्ट सरकार ने सौंप्यो छे। आ रिपोर्ट में जे ते वखते पुरवणी बदली नपास विद्यार्थीओने पास कराया होवानो घटस्फोट थता आखरे शिक्षण विभागे मूल्यांकन कामगीरीना कन्वेनर अने हालना कुलपति डॉक्टर जे जे वोरा सहित स्टाफ विरुद्ध शिक्षात्मक पगला भरवा आदेश करता खळभळाट मची जवा पाम्यो छे। जे ते वखते મેડિકલની અંદર અને આખી મેડિકલ વિદ્યાશાખામાં ગેરરીતિ થાય છે બાબતની રજૂઆત યુનિવર્સિટીને મળેલી હતી, જેના અનુસંધાને યુનિવર્સિટીની કારોબારી સભા દ્વારા 2 સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી અને કમિટીના સભ્યોએ રિપોર્ટ આપ્યો હતો, જેમાં બેઠક નંબર 391, 92 અને 406 આ 3 વિદ્યાર્થીને મુખ્ય ઉત્તરવ્યો બદલાયેલી હોવાનું માલુમ પડ્યું હતું અને આ ઘટનાક્રમ અંગે રાજ્ય સરકારે પણ સિનિયર આઈએસ અધિકારી પંકજકુમારની તપાસ મૂકી હતી અને પંકજકુમાર સાહેબે પોતાનો રિપોર્ટ શિક્ષણ વિભાગને સુપરત કર્યો છે, જેમાં પણ પુનઃ મૂલ્યાંકન દરમિયાન બેઠક નંબર 391, 392 અને 406ની મુખ્ય ઉત્તરવ્યો ગુમ થઈ છે અને બીજી લખાયેલી ઉત્તરવ્યો મુકાયેલી હોવાનું પ્રસ્થાપિત થયું છે, જે હવે રાજ્ય સરકાર દ્વારા સ્વીકારવામાં આવ્યો છે અને રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટીને જણાવવામાં આવ્યું છે કે પુનઃ મૂલ્યાંકન ની કામગીરી સંભાળનાર તમામ સ્ટાફ તથા જે તે વખતના તત્કાલીન કન્વીનર સામે શિસ્ત વિષયક કાર્યવાહી કરવી, હવે આ બાબતે યુનિવર્સિટીની કારોબારી સભામાં આ પત્ર વંચાણે લઈ અને રાજ્ય સરકારના જીસીએસઆરના નિયમો મુજબ જે પણ કાર્યવાહી કરવાની થશે એ કાર્યવાહી અમે કરીશું। યુનિવર્સિટીને શિક્ષણ વિભાગે આદેશ કર્યાના સમાચાર બાદ એનએસયુઆઈના કાર્યકરોમાં પણ હાલના કુલપતિ સામે રોષ જોવા મળ્યો હતો અને કુલપતિ જે જે વોરા પોતાની ગાડીમાંથી ઉતરતાની સાથે જ તેઓને ઘેરીને ભારે સૂત્રોચ્ચાર કરી નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી, જોકે કુલપતિએ એક પણ શબ્દ બોલ્યા વગર ચાલતી પકડી હતી। જોકે હવે યુનિવર્સિટી ક્યારે અને કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું। વર્ષ 2018 એમબીબીએસના ફર્સ્ટ યરના નાપાસ 3 વિદ્યાર્થીઓને પાસ કરવાના કથિત કૌભાંડનો આખરે અંત આવ્યો, તપાસનો ધમધમાટ શરૂ થયો અને કહી શકાય કે તપાસના બાદ જે ખુલાસા થયા, જે ઘટસ્ફોટ થયા તે ચોંકાવનારા છે। કહી શકાય કે સચિવની તપાસ બાદ આ સમગ્ર જે રિપોર્ટ છે એ શિક્ષણ વિભાગને સોંપવામાં આવ્યો અને શિક્ષણ વિભાગે યુનિવર્સિટીને હાલમાં આદેશ કર્યા છે કે આ જે કૌભાંડમાં સામેલ કુલપતિ જે જે વોરા સહિત અન્ય જે વ્યક્તિઓ છે આ તમામને સામે કાર્યવાહી કરવામાં આવે, પરંતુ મહત્ત્વની વસ્તુ એ છે કે આખરે હવે યુનિવર્સિટી શું પગલાં ભરે છે। નીરવ ચક્રવર્તી, નિર્માણ ન્યૂઝ, પાટણ। તો વલસાડ યુવતીના આત્મહત્યાનો મામલો પોલીસની તપાસનો ધમધમાટ ચાલુ છે, ત્યારે હવે રેલવે આઈજી સુભાષ ત્રિવેદી મીડિયા સમક્ષ જણાવ્યું કે જે રીતે તપાસ થઈ રહી છે તેને ધ્યાનમાં લઈને હાલ અજાણે આરોપીઓ વિરુદ્ધ કલમ 306 દાખલ કરવામાં આવી રહી છે અને વધુમાં બળાત્કારની કલમનો પણ મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ ઉમેરો થઈ શકશે। જો કે આ તમામ ફરિયાદ વલસાડ રેલવે પોલીસની હદમાં દાખલ કરવામાં આવશે। પોલીસ દ્વારા અત્યાર સુધીમાં વડોદરાના વેક્સિન મેદાન ખાતે વિસ્તારોનો આજુબાજુમાં ફરતા 22,000 કરતા વધુ લોકોની કોલ ડિટેલ કઢાવી છે, જેમાં 7,000 રિક્ષા ચાલકોનો સમાવેશ થાય છે। વલસાડ તેમજ અલગ અલગ જગ્યા ઉપર આ ઘટનાક્રમનું કન્ટિન્યુટીને સતતપણે સેકન્ડે સેકન્ડ મિનિટે મિનિટ
અલગ અલગ સીસીટીવીના આધારે, રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજીસ, મોબાઈલ ડાટા આ બધા નિરીક્ષણ કર્યા પછી એવું જણાયું કે આ ઘટના પછી 31 પછી નવસારી ગયેલી અને 3 તારીખે સુરત, ત્યાંથી વલસાડ, અને વલસાડમાં પણ એ જે કોચમાં હતી ત્યાં રાત્રે એ કોચમાં એકલી બેસી રહેલી એના સાક્ષીઓ પણ આપણને મળ્યા છે. આ બધી તપાસ કર્યા પછી આ ઘટના એક આત્મહત્યાની હોય એવું જણાય છે, અને આત્મહત્યા માટે જે દુર્ઘટના, કમનસીબ દુર્ઘટના એ બાળકી સાથે ઘટી હતી, એના માનસિક આઘાતમાં એણે આ કૃત્ય કર્યું હશે એવું માનવાને કારણ છે. શરૂઆતથી જ આ તપાસની ગંભીરતાને રાજ્ય સરકારે, માનનીય સીએમ સાહેબે, ગૃહમંત્રી સાહેબે અને અમારા ડીજીપી આશીષ ભાટિયા સાહેબે ગંભીરતાથી લઈ અને આ દીકરીને ન્યાય મળે એ માટે સતત તમામ પ્રકારની મદદો અમને આપી છે. હળવદ પંથકમાં ખેડૂતોએ વીજ લાઇનના વળતરમાં અન્યાય મામલે ખેડૂતોએ જોરદાર વિરોધ નોંધાવ્યો. આ વિરોધમાં ખેડૂતોનો ઉગ્ર રોષ જોવા મળ્યો. એટલું જ નહીં, ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે. મોરબીના હળવદ તાલુકામાં અર્ધદગ્ન હાલતમાં વિરોધ દર્શાવી રહેલા ખેડૂતોને વડોદરા 765 કેવી વીજ લાઇનના વળતર બાબતે અન્યાય થયો છે. વાત જાણે એમ છે કે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટર 300 રૂપિયા વળતર આપવાનો જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ કરાયો છે, જેની સામે ખેડૂતો પ્રતિ ચોરસ મીટર 2013 રૂપિયાનું વળતર આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ખાનગી કંપની છેલ્લા એક વર્ષથી ખેડૂતોને હેરાન પરેશાન કરતી હોવાની રાવ કરાઈ છે, જેને લઈ હવે ખેડૂતો ઉગ્ર થયા છે. હળવદ તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો અત્રે આવેલા છે અને એમની ડિમાન્ડ એવી છે કે જે લાકડિયા વડોદરા ટ્રાન્સમિશન લાઇન છે એમને એમાં એમને ઉચિત વળતર આપવામાં આવે. એમણે અમને આવેદનપત્ર આપ્યું છે એ અમે કલેક્ટર સાહેબને મોકલી આપશું અને આગળ નિયમ અનુસારની કાર્યવાહી થશે. એટલે એ એમની ડિમાન્ડ એવી છે કે ઓર્ડર રિવાઇઝ કરવામાં આવે, પણ હકીકતે કલેક્ટર સાહેબની ઓથોરિટી છે અને એ પ્રમાણે સાહેબ જે નિર્ણય લે એ ફાઇનલ કરવામાં આવશે. અમે છેલ્લા 1.5 વર્ષથી આ વિરોધ કરી રહ્યા છીએ. બીજું કે મુખ્યમંત્રી સાહેબે આના તપાસના આદેશ પણ આપેલા છે સચિવ દ્વારા. બીજું કે અમે આમાં કુલ 15 ગામના ખેડૂતો છીએ, 500 પરિવાર છે. અમે આ એક નિર્ણય કર્યો છે, ભાઈ અમારી જે માંગ છે કે બીજા જિલ્લામાં એક સરખું વળતર એક તાલુકા લેવલે કે જે અમારા હળવદમાં મળવું જોઈએ, કે અમારા હળવદમાં જે ઊંચામાં ઓર્ડર થયો છે કે પ્રતિ ચોરસ મીટર 2013 રૂપિયા, બીજા જિલ્લામાં આવી વીજ લાઇન નીકળે 220 કેવીથી માંડીને 765 કેવી, તો અહીંયા જે થાંભલા નીચે જે કોરિડોર કહેવાય, જે તાર ખેંચાય, એ જમીન નુકસાની પેટે 15% દે છે, જે અમને અહીંયા 7.5% દે છે. કેન્દ્ર સરકારનો નિયમ છે કે ભાઈ 15% દેવા, તો એ અમને અન્યાય થાય છે. બીજું કે બીજા જિલ્લામાં એસડીએમ પ્રાંત ઓર્ડર રિવાઇઝ કરી શકે છે, તો આપણા મોરબી જિલ્લામાં હળવદ તાલુકામાં હળવદના ખેડૂતોના ઓર્ડર રિવાઇઝ કેમ કલેક્ટર સાહેબ નથી કરી આપતા, એ એક આખું રહસ્ય છે. ત્યારે આ સમગ્ર મામલે ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. જો આ દિશામાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને ધરણા માટેની મંજૂરીની માંગ કરાતા તંત્ર દોડતું થયું છે. ખેડૂતોની માંગનો સ્વીકાર નહીં થાય તો ઉગ્ર આંદોલન કરી આગામી સમયમાં આવતી ગામડાની ચૂંટણીમાં 500 વધારે પરિવાર દ્વારા મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે. મિલન નાનક, નિર્માણ ન્યૂઝ, મોરબી. તો છોટાઉદેપુર જિલ્લાના ઝીંઝણવાડી નજીક ખેડૂતો કોતરના પાણીમાંથી પસાર થઈને સામે કિનારે ખેતરોમાં ખેતી કરવા જીવનું જોખમ ખેડી રહ્યા છે. શું છે આ સમગ્ર મામલો જોઈએ અહેવાલમાં. છોટાઉદેપુર જિલ્લાના 3 તાલુકા અને પંચમહાલ જિલ્લાના 1 તાલુકાને સિંચાઈનું પાણી મળે તે માટે 35 પહેલા પાવીજેતપુર ખાતે સુખી સિંચાઈ ડેમ બનાવવામાં આવ્યો હતો, જેના કારણે ખેડૂતોને સિંચાઈનો લાભ મળતો થયો હતો. પરંતુ એ જ યોજનાને લઈને કેટલાક ખેડૂતો આજે દુઃખી બન્યા છે. ડેમમાં જ્યારે પણ પાણીનો ભરાવો થાય છે ત્યારે તેના પાણી દૂર દૂર સુધી જાય છે. છોટાઉદેપુર તાલુકાના ઝીંઝરવાની ગામમાં એક નંગારખડી નામનું એક કોતર આવેલું છે અને ત્યાં બોરવાડા ફળિયામાં જવા માટે અમારે ટ્યુબનો અને આપણે પ્લાસ્ટિકના ડબ્બાનો સહારો લેવો પડે છે અને અમુક ટાઈમે અમુક લોકોને અકસ્માત પણ થઈ જાય છે અને મૃત્યુ પણ પામી જાય છે. અને જો આપણે ઝીંઝરવાની ગામનું ત્યાં આપણે 50% જમીન આવેલી છે
અને એ જમીનમાં આપણે ત્યાં ખેતી કરાવવા માટે ટ્યુબનો અને આપણે પ્લાસ્ટિકના ડબ્બાનો સહારો લેવો પડે છે. જો આ નારાની અમને હજુ આજ સુધી કોઈ કશું નિરાકરણ નહીં લીધો અને આ નારું ના બને તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરવાના છે. છોટાઉદેપુર જિલ્લાના 3000ની વસ્તી ધરાવતા ઝીંઝણવાણી ગામ નજીક આવેલ કોતરમાં ચોમાસા બાદ પાણી ભરાતા બે ભાગમાં વહેંચાઈ જાય છે અને સામે કિનારે આવેલા ખેતરમાં ખેતી કરવાનું મુશ્કેલ બને છે. કોતરમાં 60 ફૂટ ભરાયેલા પાણીમાંથી પસાર થવા માટે ખેડૂતો ટાયરની ટ્યુબનો સહારો લે છે તો કેટલાક ખેડૂતો પ્લાસ્ટિકના ડબ્બાનો સહારો લે છે, જે કહી શકાય કે તેઓ પોતાના જીવનું જોખમ ખેડી રહ્યા છે. ગામ લોકોનું એવું પણ કહેવું છે કે વારંવાર પાણીમાં પડી જવાના બનાવો પણ બન્યા છે. તો એક ખેડૂત ડૂબી ગયો હતો અને તેનું મોત પણ થયું હતું. આ વિસ્તાર ડુંગર વિસ્તાર હોય, સામે કિનારેથી કોઈ વ્યક્તિ ગામમાં આવે ત્યારે તેને 20 કિલોમીટર ફરવું પડે છે. ખેતી કરવા માટે ટ્રેક્ટર જેવા સાધન પણ લઈને જઈ શકાતું નથી. પાક તૈયાર થાય ત્યારે તેને પોતાના ઘરે કે વેચવા જવા માટે પણ ખૂબ મુશ્કેલ પડે છે. આ ઝીંઝરવાણી અમારું ગામ છે, એમાં સુકી ડેમની પાણી આવી જાય છે તો ખેતી કરવા માટે અમારે આ થેડેથી પેલી થેડે બધા ખેતરા લોકોને બધા દરેક ગામના ભાઈઓને બધી ખેતી કરવા માટે જવું પડે છે. તો વારંવાર સરકારને રજૂઆત કરતા કે કોઈ પણ ધારાસભ્યને જોઈન કરીએ તોય નહીં અમારો નિર્ણય લેતા, બધા ગીતાબેનને સંસદ એને પણ રજૂઆત કરીએ તોય કોઈ અમારો આનો નિર્ણય નહીં થતો. તો આ નારું બને એવી આપ સૌ અમે રોજ જવા માટે ટૂંક ઉપર ઘણા લોકો તો ડબડા પર જાય છે, ઘણા લોકો તો ટૂંક ઉપડી જાય એ ઉથલી પડે તોય છતાં અમે બધા કોઈકને અકસ્માત મરી જાય તોય પણ અમને આવા બધા કિસ્સા થાય તોય આ સરકાર અમને આનું કોઈ ડિસિઝન કે અમને પુલ બનાવી આપે એનું કોઈ રસ્તો નહીં મળતો એના કારણે. તો બુલેટિનમાં અત્યારે હાલ બસ આટલો જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.